चली रे भोली रे भर वर हरि रे गिरिवर धारी मेरो पारी मनु की मां धारी रे भोली क्या बेच रही हो समझ में नहीं आता। माँ कान बेच रही, ज्ञानियों ने कोई तो जड़े नहीं वहां गोथा खादा करे, योगियों जोया करे तो दिल में देखा ही नहीं, एने आप भरवाल भाई मथुरा की गलियों में वेची रही थी, कान वेचू छु एम करी जा भटकी नीचे उतारे व्रज नारी पूछे सुछे माही मधुरी मोरनी वागिरे मटकी उतारी ने जोता समाधि लगती है ये प्रेम समाधि है, वो योग समाधि है ये प्रेम समाधि मूर्छा और गोपी मैं बेचना छोड़ करके कृष्ण कथा करने लगी, कृष्ण ऐसे है कृष्ण इतनी लीला करते हैं, उन्होंने ये किया ये किया ये किया। मथुरा ने शेरी कथा मंडप बन गई, क्या कोई व्यासपीठ नती अने छता प्रेम नो एवो प्रवाह शुरू थयो अने ब्राह्मण पत्नीओना दिल नी अंदर अभिलाष जागी, हमें ये कृष्ण दर्शन कब होंगे ये कथा का फल। प्रथम भक्ति संतन कर संगा सत्संग प्रथम भक्ति है, श्रवण भक्ति शास्त्रों ने श्रेष्ठ मानी है। नंदा जी आत्मा वारे द्रष्टव्य, लेकिन श्रोतव्य पहले श्रोतव्य श्रवण करना है, अने प्रेम से श्रवण करना है, सांभळवानुं नथी। अमारे बाबरियावाड़मां कथा हती, अमारो मुख्य परीक्षित आतो वाघ आदि जुआनी में बे खून करना कहला ये हा में बे कागवदर में दादा कथा हूँ काशी थी ताजो भणी ना आवेलो एटले आपणे तो वाइड आयो ना ना हम जाए ते हम जाए या तो हम जोया करे। मने कहला शास्त्री तू कथा तो हारी करे छे पण वाही आली फूक मारे, मने वाही आली सुई हम जाए વાસની પોલી મુંગલી આ તો એમ કે છે તું કથા કરે છે પણ અમારા કાનમાં વાસની પોલી મુંગલી છે અહીંથી આવે છે ને આમ જાય प्रेम से जो श्रवण करते हैं वही परमात्मा प्रकट होते हैं। प्रेम से श्रवण होना चाहिए, सदगुरु के मुख से प्रेम से श्रवण होना चाहिए। ब्राह्मण पत्नी वही ब्राह्मण पण भूली ने गोपियों पास प्रेम से श्रवण कर कृष्ण दर्शन अभिलाष त्यागी, क्यारे कृष्ण दर्शन थशे क्यारे कृष्ण दर्शन थशे क्यारे कृष्ण अभिलाषा क्या छे। आपणे रस्ता मळी जाय हारो हारे गेलो कर लईशुं भगवान, अभिलाषा नथी।
એટલે એ મળતું ખેર. અને એમાં વૃંદાવનની દિવ્ય ભૂમિમાં બ્રાહ્મણોએ યજ્ઞનું આયોજન કર્યું. બ્રાહ્મણ પત્નીઓના દિલમાં અભિલાષા છે, કૃષ્ણથી નજીક થયા છે. અહીંયા કૃષ્ણ ગાયો ચારો આવે છે, અહીંયા કૃષ્ણ મળશે, અહીંયા ગાયો ચારે છે, અહીંયા મળશે. યજ્ઞ કરતા એ બ્રાહ્મણ પત્રીઓને કૃષ્ણ દર્શનમાં ઈચ્છે છે. આ બાજુ એવું છે કે હૃદયમાં ભાવ જાગે ને એટલે મારા ઠાકોરજીને ભૂખ લાગે, નેતર ન લાગે. અંદર ભાવ જાગે એટલે આ ભૂખો થઈ જાય, ક્યારે કૃષ્ણ દર્શન થાય. રસોઈ વિભાગ બ્રાહ્મણ પત્નીઓ સંભાળે છે ને ભગવાન દૂર વાછડા ચાલતા ચાલતા આવ્યા છે. કનૈયા હા ભૂખ લગી વાળિયા બેઠા ત્યાં મિત્રો બધા ઓ ઇસમે ક્યાં દેખો યજ્ઞ હો રહા હૈ તો જાઓ બ્રાહ્મણો સે કહો વો પ્રસાદ લેંગે. બ્રાહ્મણોને સ્વાહા સ્વાહા અગ્નિમાં હોમતા આવડતું હતું, પણ ભૂખા માણસોના મોઢામાં હોમતા નહોતું આવડતું. આ તકલીફ હતી બ્રાહ્મણ. આ બધા ગોવાળિયા તો જૂના જમાનાના કહેવાય, માથે મેલ ખાયા બાંધતા હોય, ટૂંકી કોતરી પહેરી હોય, એ ગોઠણ સુધી ભોગતી હોય, ગાંધીજી ધોતી છે તો લુગડાનો ટુકડો નાખ્યો હોય, હાથમાં વાકી ચૂકી લાકડી હોય. દાદા દાદા ક્યા હૈ ભગવાન કૃષ્ણ એટલું સાંભળો અને બ્રાહ્મણ પત્નીઓના હૈયા તે મોર થનગનાદ કરે એમ થનગનાદ. ભગવાન ભૂખા ક્યાં છે, થોડું જમવાનું આપો. અરે ભાગો અહીંથી, મારા આ તો યજ્ઞ માટેનું છે. યજ્ઞ આવડો પણ યજ્ઞ સાચો ન આવડો બ્રાહ્મણ, આ યજ્ઞ માટે છે. પરોક્ષ આરાધન કર્યું મિત્રો, પ્રગટનો સત્કાર ના કર્યો. પરોક્ષથી કાંઈ ન થાય. હજાર વર્ષ સુધી તમે સાકર સાકર કરો પણ મોઢું ભેલું ના થાય. એ તો ભેલા વગર એ મોઢામાં ગાંગડો આવી જાય તો મોઢું ભેલું થઈ જાય. એ પ્રગટ પ્રગટ ભક્તિ છે. પરોક્ષ આરાધન કર્યું પણ પ્રગટને આગ્રહ ના આપ્યો. છોકરાઓએ બહુ આગ્રહ કર્યો એટલે આખી જાય ને તમે નજીક આવતા નહીં, અમારે યજ્ઞશાળા બનાવશો. નાના છોકરા કાંઈ સમજે ને અમને એક અરે ભાગો, આ બધી પવિત્ર સામગ્રી છે, તમે નાયા ધોયા વગર ના છો. અને એના છોકરાઓએ બહુ આગ્રહ કર્યો. બ્રાહ્મણો એવા ખીજાણા, યજ્ઞ પડતો મેલી હળગતા લાકડા લીધો આ ત્યાં છોકરા એવા પાયલ. કનૈયા કનૈયાએ પૂછ્યું કેમ પ્રસાદ લાવ્યા, તો કે ગરમા ગરમ આવે વાય આવે ગરમા ગરમ. બ્રાહ્મણ પત્નીઓને ખબર પડી છે પ્રભુ ભૂખા થયા છે. સુંદર થાળ સજાવી અને બ્રાહ્મણ પત્નીઓ ભગવાન પાસે પહોંચી છે. બ્રાહ્મણો આડા ફેર્યા, ક્યાં જાઓ છો, ભગવાનને જમાડવા જઈએ છે, જાઓ બેસો. શાસ્ત્રે કીધું છે શાસ્ત્રમાં પતિ ભગવાન કહેવાય, અમારી સેવા કરો. બ્રાહ્મણ પત્નીઓ કે પતિ પરદેશ ગયો હોય ત્યાં લગી પોતાની સેવા થાય, પણ પ્રગટ ઊભો હોય ત્યારે એની પાસે જવાય. આ તમે બધા ખોટા છો અને ખોટા છો.